સુરેન્દ્રનગર એસઓજીની ટીમ ઝડપાયેલ દેવી પૂજકના મૂળ રહેણાંક મકાન કુંડલા ગામે લીમડા નીચે ખોદકામ કરીને ચોરી કરેલ ઓરિજિનલ ઘરેણા ઝડપી લીધા હતા. આ સાથે ચોરી કરેલ ઘરેણામાં 130 ગ્રામ સોનું અને 921 ગ્રામ ચાંદી કબજે લીધું હતું. તેમજ એસઓજીની ટીમે ઝડપાયેલા શખ્સોની આગવી ઠબે પૂછપરછ કરતા વર્ષો પહેલા કુંડલા ગામે કોળી પરિવારના ઘરે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. સાથે પોલીસે વધુ તપાસ અર્થે શખ્સના કુંડલા ગામે ઝડપાયેલા શખ્સને સાથે લઈને જતા મનુદેવી પૂજકના ભાઈ ભનુદેવી પૂજક પાસે ગેરકાયદેસર હાથ બનાવટનો 12 બોરનો તમંચો મળી પણ જપ્ત કર્યો હતો. આથી એસઓજીની ટીમે બંને સગા ભાઈ દેવી પૂજક શખ્સોને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડયાએ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યા એસઓજીને સૂચના આપ્યા બાદ એસઓજી ટીમે બાતમીદારોની મદદથી 25 વર્ષ જૂનો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખતા ઘરફોડ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઝડપાયેલા બંને શખ્સોને ચુડા પોલીસ મથકે સોંપી આપતા વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડયા સાહેબની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજીના પીઆઈ બીએમ રાણા સાહેબ તથા તેમના સ્ટાફે જિલ્લામાં થતી જે જૂનામાં થયેલી જૂની ચોરીઓ તથા હથિયારના કેસો, નાર્કોટિકના કેસો આ શોધી કાઢવા માટે એક સઘન ઝુંબેશ ચલાવેલી છે. આ ઝુંબેશની અનુસંધાને જ સુરેન્દ્રનગરની બાજુના રતનપર વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ એક દેવી પૂજક મનુભાઈ માવજીભાઈ ઝીલિયા કે જેની હાલ ઉંમર 56 વર્ષ જેવી છે, જેમને આ કામે સગદાર તરીકે સુરેન્દ્રનગર એસઓજીના પીઆઈ બીએમ રાણા તથા તેમના સ્ટાફોએ પકડી પૂછપરછ કરેલ અને એની પાસે જૂની કોઈ ચોરીનો ભેદ ઉકેલી શકાય તેવું લાગતા સઘન પૂછપરછ કરતા તેઓ હાલ બોટાદ ખાતે રહેવા ગયેલ છે. પરંતુ જે તે ઘણા વર્ષો પહેલાં ચુડા તાલુકાના કુંડલા ગામે ભરવાડવાસની બાજુમાં રહેતા હોવાનું જાણવા મળેલ અને તેમને પૂછપરછ દરમિયાન જણાવ્યા મુજબ તેમના ઘરે જે પીપળાનું ઝાડ છે, લીમડાનું ઝાડ, એ લીમડાના ઝાડ નીચે ખોદીને કાઢતા આમના ઘરેથી એક જૂનો સોના ચાંદીના કંદોરા તેમજ દાણા, સોનાના દાણા, છડા ચાંદીના ઝાંઝરી, આવી સોના ચાંદીની વસ્તુઓ જે 1,57,560 રૂપિયાની કિંમતની જે તે વખતે ચોરી કરેલી હોય તેવી મળી આવેલ. આ જૂની વસ્તુઓ જે સોનું ચાંદી છે, જે જૂના ઘાટનું જે મળી આવેલ તે બાબતે સઘન રીતે એસઓજી પીઆઈ રાણાએ પૂછપરછ કરતા તેમને જણાવેલ કે આજથી તારીખ 25 વર્ષ પહેલાં, એટલે કે તારીખ 18-10-1995 રોજ ચુડા પોલીસ સ્ટેશનની હદનું કુંડલા ગામે આ દેવી પૂજકે એક ચોરી કરેલી હતી. જે ચોરી અનુસંધાને ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 102/1995 આઈપીસી 457-380 ગુનો દાખલ થયો હતો. આ આમ 26 વર્ષ જૂની ચોરી છે. જે ચોરીનો ઓરિજિનલ મુદ્દામાલ સહિત આ કામના તોમતદારને સીઆરપીસી કલમ 102 મુજબ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, તોમતદારને અટક કરવામાં આવેલ છે.